હા વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ઓમ શાંતિ હવે આઠમા ચેપ્ટરમાં રિવિઝનમાં આપણે ચર્ચા કરીએ આઠમો ચેપ્ટર છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તો આ ચેપ્ટરમાં મિત્રો આઠ પોઈન્ટ એક જે પોઈન્ટ આપેલો છે સજીવો પૂર્ણ રૂપે પોતાનું પ્રકૃતિનું સર્જન કરે છે અને ભિન્નતાનું મહત્ત્વ એનો આ પેટા પોઈન્ટ આ બે જ પોઈન્ટ કરવાના છે આઠ પોઈન્ટ બે એ સમગ્ર સિલેબસમાંથી કેન્સલ થયેલો છે એટલે એની એક પણ પદ્ધતિ છે આપણે કરવાની નથી બરાબર છે અને ત્યાર પછી જે લિંગી પ્રજનન છે આઠ પોઈન્ટ ત્રણ લિંગી પ્રજનન બરાબર છે શા માટે લિંગી પ્રજનનની રીત કે પદ્ધતિ જરૂરી છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન માનવમાં નર પ્રજનન તંત્ર માદા પ્રજનન તંત્ર બરોબર અને પ્રાજનનિક સ્વાસ્થ્ય અને ફલન ન થાય તો શું થાય આવી બધી ઘટનાઓ છે એ આપણે જોવાની છે બરાબર મિત્રો પેલો સવાલ છે સજીવો શા માટે પ્રજનન કરે છે અથવા તો પ્રજનન આવશ્યક ક્રિયા પરંતુ વ્યક્તિગત સજીવની જીવિતતા માટે નહીં

તો અહીંયા લખ્યું છે કે જીવિત રહેવા માટે અનિવાર્ય ક્રિયાઓ જેવી કે પોષણ શ્વસન ઉત્સર્જન વગેરેની જેમ પ્રજનન ક્રિયા જરૂરી નથી એટલે કે પ્રજનન ન કરે તો પણ સજીવો જીવી તો શકે છે બરાબર પણ પ્રજનનથી શું થાય તો કે દરેક સજીવ મર્યાદિત જીવનકાળ ધરાવે બરાબર છે અને સજીવ મૃત્યુ પામે તો સજીવો પોતાના જીવનકાળ દરમિયાન પ્રજનન દ્વારા પોતાના જેવી સંતતીનું નિર્માણ કરી શકે એટલે જીવિત સજીવો આ ક્રમ ચાલુ રાખે છે બરોબર એટલે પ્રજનન દ્વારા શું થયું દરેક નવા ઉમેરાય છે 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 અને જીવ સાતત્ય ટકી ટકી રહે કોઈ પણ જાતિ એ શકે નાશ ન પામે એમ પછીનો સવાલ એ કે એક જ જાતિના સજીવો શા માટે સમાન જોવા મળે છે અથવા સજીવો પ્રજનન દ્વારા કેવી રીતે તેની આબેહૂબ પ્રતિકૃતિઓ સર્જે છે બરોબર તો મિત્રોનો જવાબ શું આવે તો એક જ જાતિના સજીવો સમાન જોવા મળે છે બરાબર એક જ જાતિઓ દાખલા તરીકે ગાયની જાતિ છે કુતરાની જાતિ છે પતંગાની જાતિ છે તો એક જ જાતિના સજીવો સમાન જોવા મળે કારણ કે તેમના શરીરની રચના કદ અને દેખાવ છે એ સમાન હોય છે બરાબર પ્રજનન આધાર ભૂત સ્તરે સજીવ સંરચનાની બ્લુ તૈયાર કરવાની ક્રિયા છે પ્રજનનથી બ્લુ પ્રિન્ટ તૈયાર થાય એમ આધારભૂત સજીવની સંરચના માટેની બ્લૂ પ્રિન્ટ એટલે કે માનવ સંતતિ દ્વારા માનવનો જન્મ થાય તો એ માનવ બાળ માનવ છે એ પુખ્ત માનવ જેવા જોઈએ એમ એટલે એ બ્લુ પ્રિન્ટ તૈયાર થાય પણ કદમાં છે એ બાળક નાનું હોય છે અને મોટું થાય વૃદ્ધિ પામી કર્મશ પુખ્ત વ્યક્તિ જેવું જ બની જાય છે બરાબર એવું જ દરેક જાતિમાં જોવા મળે છે તો કોષના કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રના ડીએનએ બરોબર છે ડિઓક્સિડિબોન્યુલિક ડીએનએ આનુવંશિક લક્ષણોનો સંદેશ હોય છે આ સંદેશો પિતૃમાંથી સંતતિમાં આવે સંતતીમાં રહેલા ડીએનએ કોષમાં પ્રોટીન સંશ્લેષણની સૂચનાનો સ્ત્રોત આપે છે કે ડીએનએ વારસામાં આવે અને ડીએનએ છે એ શું છે પ્રોટીન સંશ્લેષણની માહિતી એમની પાસે હોય છે તો કોષમાં ઉત્પન્ન થતા પ્રોટીનના પ્રકાર લક્ષણો માટે જવાબદાર છે તો ડીએનએ વારસામાં આવે તો એના પિતૃમાં જેવું પ્રોટીન બનાવે છે અને એ જેવા લક્ષણો ઉત્પન્ન કરે છે એવી જ એની નવી સંતતિની અંદર પણ એ જ લક્ષણો ઉત્પન્ન કરશે એક જાતિના સજીવોમાં વિશિષ્ટ ડીએનએ હોય છે અને પ્રજનન દ્વારા અનુગામી પેઢીને વારસા રૂપે પ્રાપ્ત થાય છે એટલે ડીએનએ છે એ પ્રજનન દ્વારા વારસામાં આવે બરાબર ડીએનએ પાસે રહેલી માહિતી અનુરૂપ પ્રોટીનનું નિર્માણ થાય અને આથી સજીવો થોડીક ભિન્નતાઓ સાથે તેમની આબેહૂબ પ્રતિકૃતિનું નિર્માણ કરે છે એટલે ઘણી ભિન્નતા આવે બાકી મોટાભાગે પ્રોટીન છે જેવું પિત્રોમાં બનતું હોય એવું જેની સંતતિમાં બને એટલે લક્ષણો છે એ સમાન પ્રકારના જ ઉત્પન્ન થાય છે હવે કોષીય પ્રજનનની વાત છે મિત્રો કોષ વિભાજન ફક્ત ડીએનએ પ્રકૃતિનું સર્જન પૂરતું નથી શા માટે અથવા કોષીય પ્રજનન તો મિત્રો કોષીય પ્રજનન એટલે શું તો કે કઈ જ નહીં કોષ વિભાજનની ક્રિયા એમ કોષીય પ્રજનન એટલે કોષ 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 વિભાજન 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 કે પિતૃ પામી પામી અને અને બે નિર્માણ કરે એટલે એક હોય એ એમાંથી બે નવા કોષો ઉત્પન્ન થાય બરાબર આ કોષ વિભાજનની પ્રક્રિયા કહેવાય કેવાય એને શું કહેવાય કોષીય પ્રજનન હા પ્રજનનની ક્રિયામાં ડીએ ને પ્રતિકૃતિનું સર્જન મૂળભૂત ઘટના છે બરાબર કોષો તેમની ડીએનએ પ્રતિકૃતિના નિર્માણ માટે વિવિધ રાસાયણિક ક્રિયાઓનો ઉપયોગ કરે છે આ ક્રિયામાં પરિણામ બે સમાન પ્રકૃતિનું એટલે એટલે કે કે પ્રતિકૃતિ નકલનું નિર્માણ થાય છે એટલે એકમાંથી બે કોષો બને તો એક જેવું હોય એવું જ બીજું ડીએનએ પ્રાપ્ત થાય એમ આ બે ડીએનએ પ્રતિકૃતિના સર્જનની સાથે બીજી કોષીય સંરચનાઓ એટલે કે અંગિકાઓનું પણ સર્જન થાય જે કોષના ઘટકો હોય બરાબર એ બધી અંગિકાઓ પણ નિર્માણ પામે અને એની સાથે સાથે કોષી અંગિકાઓ લઈ બે સમાન બાળકોષોમાં અલગ પડે છે એટલે પછી પચાસ ટકા દ્રવ્યો બધામાં વેચાઈ જાય સરખે ભાગે વેચાઈ જાય જેટલા હોય એટલા બરાબર આ રીતે કોષ વિભાજન દ્વારા બે બાળકોષોનું નિર્માણ થાય અને તેથી કોષ વિભાજન ફક્ત ડીએનએ પ્રતિકૃતિના સર્જન પૂરતું નથી પણ બધા જ ઘટકોનું સર્જન થાય કોષ રસનું સર્જન થાય અને પછી એની યોગ્ય રીતે બે કોષમાં

તો પ્રજનન દ્વારા એની સંતતીને આ ડીએનએ છે વારસામાં આવે પેઢી દર પેઢી વારસામાં આવે પહેલો પોઈન્ટ અને બીજો પોઈન્ટ છે કે ભાઈ ડીએનએ માં જે ફેરફાર થાય છે એ ફેરફારને કારણે ભિન્નતાઓ સર્જાય છે અને પ્રજનનમાં સર્જાતી આ ભિન્નતાઓ જાતિના ઉદ્વિકાસનો આધારભૂત બને છે આધાર બને છે એટલે કે વારસામાં ડીએનએ આવે એટલે એ નવી જાતિ માટે ઉદ્વિકાસ ની ક્રિયા પ્રેરે છે કોઈ ડીએનએના બંધારણમાં ફેરફાર થાય કોઈ પરિવર્તન આવે એટલે પછીની પેઢીમાં લક્ષણોમાં થોડોક તફાવત આવે ચેન્જીસ આવે બરાબર છે એને ઉદ્વિકાસ કહેવાય તો આ બે બાબતો પિતૃમાંથી સંતતીની આનુવંશિકતાના માહિતીના વહન માટે અને ભિન્નતાઓના સર્જન માટે એટલે કે ઉદ્વિકાસના આધાર માટે આ બે બાબતો માટે ડીએનએનું પ્રજનનમાં મહત્ત્વ છે હવે સાતમો પ્રશ્ન છે મિત્રો કે સજીવોમાં ભિન્નતા જાતિઓ માટે લાભદાયી છે પરંતુ વ્યક્તિગત રીતે આવશ્યક નથી આવું કેમ કહેવાય છે તો જાણો છો આપણે કે પ્રજનનમાં ડીએનએ પ્રતિકૃતિનું સર્જન એ મૂળભૂત ઘટના છે બરોબર પેઢી દર પેઢી આનુવંશિક દ્રવ્ય ડીએનએ વારસામાં આવે અને દર પેઢીમાં એ ડીએનએ ના બંધારણમાં થોડુંક વેરિયેશન આવે ફેરફાર થાય એટલે સંતતિ છે દર પેઢી દર પેઢી થોડીક બદલાય બરાબર દેખાવ સ્વરૂપમાં થોડીક બદલાય એમ તો ડીએનએ પ્રતિકૃતિના સર્જનની ક્રિયા કેટલીક ભિન્નતાઓ દર્શાવી શકે છે આ ભિન્નતાઓ વ્યક્તિગત રીતે ઉપયોગ ન હોય પરંતુ આ ભિન્નતાઓ લાંબા સમયગાળા માટે એકત્રિત થાય અને ફેરફાર સર્જી શકે અને ઉદ્વિકાસ પહેરી શકે એટલે આ ભિન્નતા કોઈ એક વ્યક્તિગત સજીવ માટે કદાચ લાભદાયિક ન હોય પણ એ પેઢી દર પેઢી વર્ષો સુધી એ ભિન્નતા ચાલી આવે તો એક સમય બની શકે એવો કે ભાઈ એક જાતિમાંથી બીજી નવી જાતિનું નિર્માણ તરફ દોરી શકાય છે ઓકે મિત્રો હવે મિત્રો સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનની ચર્ચા આપણે કરીએ તો પુષ્પ એટલે શું અને પુષ્પના પ્રજનન ભાગો અને એના આધારે પુષ્પના પ્રકારો સમજાવો આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછી શકાય મિત્રો તો પુષ્પકોને કહેવાય તો કે સપુષ્પી વનસ્પતિઓમાં મુખ્યત્વે આવૃત્ત બીજધારીઓમાં લિંગી પ્રજનન કરતા અંગને પુષ્પ કહેવામાં આવે છે હવે અહીંયા પુષ્પનો છેદ આપ્યો છે બરાબર છે આ પુષ્પનો ઊભો છેદ કહેવાય આ વજ્રપત્રો છે આ ગ્રીન કલરના દેખાય તે બરાબર છે આ દલપત્ર છે આ ગુલાબી કલરની જે પાંખડીઓ કહેવાય દલપત્ર એટલે પાખડી પછી આ અંડાશય છે આ ગોળાકાર ભાગ અંડાશય એટલે કે બીજાશય બરાબર આ પરાગ વાહિની છે આ ઉપર પરાગાસન છે ઓકે પછી એટલે આ આખો ભાગ છે સ્ત્રી કેસર છે આ સ્ત્રીકેસર પછી આ આખો જે તંતુ છે અને વત્તા પરાગાશય એટલે તંતુ અને પરાગાસય જે રચના બને છે એને આપણે પુકેસર કહીએ છીએ બરાબર તો તમને બે માર્ક્સની અંદર અલગ ટુકનો પણ પૂછી શકે કે પુષ્પનો આયામ છેદ અથવા પુષ્પના આયામ છેદની નામ વાળી આકૃતિ દોરો બરાબર છે તો તમારે આટલા ભાગો દર્શાવતી આકૃતિ દોરવી પડે હવે હવે પુષ્પના ભાગો મિત્રો જાણો છો વજ્રપત્ર દલપત્ર પુકેસર સ્ત્રીકેસર ચક્ર બરાબર આ બધા પ્રજનન ભાગો કહેવાય તો પુકેસર છે એ નર પ્રજનન ભાગ છે બરાબર તંતુ અને પરાગાસયનો બને બરાબર આ પરાગાશય છે એમાં પરાગ્રજનું નિર્માણ થાય બરાબર સામાન્ય રીતે પરાગરજ છે એ પીલા રંગની હોય છે એક તો અંડાશય એને શું કહેવાય અંડાશય અથવા બીજાશય પછી પરાગવાહિની જે મધ્યનો લંબાયેલો ભાગ હોય એને પરાગવાહિની કહેવાય ને અહીંયા બાજુમાં છે આ બરાબર આ પરાગવાહિની છે અહીંથી આખો આ ભાગ છે

બરાબર છે અંડકોષ આવેલો હોય આ અંડકોષ હવે પ્રજનન ભાગોના પુષ્પ બે પ્રકારના એકલિંગી પુષ્પ બરાબર એકલિંગી પુષ્પ કોને કહેવાય તો જેમાં સ્ત્રીકેસર બેમાંથી એક જ હોય એને એકલિંગી પુષ્પ કહેવાય બરાબર પપૈયો અને તરબૂજના પુષ્પો છે એકલિંગી હોય અને દ્વિલિંગી અથવા ઉભયલિંગી પુષ્પ કોને કહેવાય તો કે પુકેસર અને સ્ત્રીકેસર બંને ભાગ ધરાવતું હોય એને દ્વિલિંગી પુષ્પ કહેવાય બરાબર રાય છે જાસૂ છે ધતુરો છે આ બધી વનસ્પતિના પુષ્પો છે એ દ્વિલિંગી કહેવાય એમાં સ્ત્રી કેસર ચક્ર પણ હોય અને પુકેસર ચક્ર પણ હોય છે હવે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનની ક્રિયા બરાબર છે અને એની બધી ઘટનાઓ છે અગત્યનો પ્રશ્ન મિત્રો ચાર માર્ક્સની અંદર ટુકડો તરીકે પૂછી શકાય રેડી તો જો સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન તો પુષ્પના પરાગાસનમાં પરાગાશયમાં પરાગ રજ ઉત્પન્ન થાય છે આપણે જાણીએ છીએ અંડાશયના અંડકમાં માદાજન્યુ એટલે કે અંડકોષ ઉત્પન્ન થાય બરાબર પરાગનયન થાય પછી સ્ત્રી સોરી કુકેશરના પરાગાશ્રયમાં જે રજ ઉત્પન્ન થાય બરાબર એ સ્ત્રી ઉપર સ્થળાંતરણ થાય ક્રિયા શું કહેવાય પરાગનયન કહેવાય હવે સ્વપરાગનયનને પર પરાગનયન બે પ્રકાર કે નહીં બરાબર પરાગ્રજનું સ્થળાંતર એક જ પુષ્પમાં થાય તો એને સ્વપરાગનયન કહેવાય અને એક પુષ્પમાંથી બીજા પુષ્પ સુધી થાય તો એને પરપરાગનયન કહેવાય બરાબર એમાં જુદા જુદા પાણી કે પ્રાણી જેવા વાહકોની જરૂર પડે છે ચલો પરાગનયન થઈ ગયા ત્યાર પછી ફલનની ક્રિયા થાય બરાબર છે એટલે કે પરાગરજ છે પરાગ રૂપે સ્થાપન થાય અંકુરણ પામે પરાગ નલિકા બને વહન પામી નંડક સુધી પહોંચે છે પછી નરજન્યુ એટલે કે પૂજન્યુ છે પરાગ નલિકામાંથી પસાર થઈ અને અંડકોષ સુધી પહોંચે અને અંડકોષ સાથે જોડાણ ધરાવે આ જન્યુઓના જોડાણને કઈ ક્રિયા કહેવાય છે ફલનની ક્રિયા કહેવાય છે બરોબર છે તો આ સમગ્ર પ્રક્રિયા છે મિત્રો આ સમગ્ર પ્રક્રિયાને આકૃતિ દ્વારા અહીંયા દર્શાવેલી છે કે ભાઈ આ બરોબર છે આ પરાગાસન છે આ પરાગરજ રજ દાખલ થાય છે અહીંયા ચોંટી જાય છે એમાંથી આ નલિકા ઉત્પન્ન થાય છે પરાગ નલિકા રેડ કલરથી દર્શાવી આ નરજન્યુ છે એમાં વહન પામે છે આખું બીજા સીમાં આવેલો અંડક છે અને આ અંડકોષ છે ત્યાં સુધી વહન પામી પછી અંડકોષનું જોડાણ થાય ક્રિયાને ફલન કહેવાય હવે ફલન થાય એટલે ફલિતાન બને અથવા યુગ્મનજનું નિર્માણ થાય અને ગર્ભ વિકાસ થાય અને નવા છોડ બનવાની શરૂઆત થાય મતલબ નવા છોડમાં વિકાસ પામવાની ક્ષમતા ધરાવે છે હવે ફલન પછી ફલન થઈ જાય પછી શું થાય કે ભાઈ અંડકમાં યુગ્મન જ અનેક વિભાજન પામી ભ્રૂણનું નિર્માણ કરે ફરતે સખત આવરણ વિકાસ પામે છે અને બીજમાં પરિવર્તિત થાય છે બીજ છે ભાવિ વનસ્પતિ અથવા ભ્રૂણ હોય છે તે અનુકૂળ પરિસ્થિતિમાં નવો છોડ વિકાસ તરીકે પામે છે અને બીજાંકુરણ કહેવાય છે બરાબર અંડાશય ઝડપથી વૃદ્ધિ પામે અને પરિપક્વ થઈ અને ફળમાં વિકાસ થાય એટલે ટૂંકમાં ફલન થઈ જાય પછી અંડકનું રૂપાંતર બીજમાં થઈ જાય અને આખું બીજાશય હોય જાય એ ફળમાં રૂપાંતર પામે છે તો આ સમગ્ર ઘટના છે એ સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન કહેવામાં આવે છે હવે મિત્રો માનવમાં લિંગી પ્રજનનની વાત કરીએ તો પહેલો સવાલ છે કે યૌવન આરંભ એટલે શું જેને પ્યુબર્ટી કહેવાય તો આ યૌવન આરંભ દરમિયાન સામાન્ય અને શારીરિક તથા લૈંગિક પરિવર્તન એટલે કે ફેરફારો જણાવો અથવા ટૂંકનો જ લખો કિશોર અવસ્થા અથવા પણ કહેવાય છે તો ચર્ચા કરીએ આપણે કે યૌવન આરંભ એટલે શું યૌવન આરંભ એટલે શું મિત્રો કે જે ઉંમરે પ્રજનન અંગો ક્રિયાશીલ બને તેમજ છોકરો અને છોકરી જાતીય રીતે પરિપક્વતા મેળવે તેને યૌવન આરંભ કહેવાય બરાબર છે એટલે યુ અવસ્થા આપણે કહીએ છીએ બરાબર છે અને જાતીય રીતે બધા પ્રજનન અંગો છે એ કામ કરતા થઈ જાય પરિપક્વ થઈ જાય બરાબર એને યોગન આરંભ કહેવાય અચ્છા સામાન્ય શારીરિક વૃદ્ધિનો દર ધીમો થવાની શરૂઆત થાય અને પ્રજનન પેશીઓ પરિપક્વ થાય પ્રજનન અંગો પ્રજનન પેશીઓ છે બધી ડેવલપ થવા લાગે એમ કિશોરાવસ્થા અથવા મુગ્ધાવસ્થાના આ સમયગાળાને શું કહેવાય છે યોગન આરંભ કહેવામાં આવે છે હવે આ યૌના દરમિયાન કેટલાક ફેરફારો થાય છે તો ફેરફારો છે કેટલાક એવા છે કે છોકરા અને છોકરીઓમાં થતા સામાન્ય ફેરફારો નીચે મુજબ છે બંનેમાં થાય એમ છોકરામાં પણ થાય અને છોકરીઓમાં પણ થાય કે ભાઈ બગલ અને જાંઘમાં મધ્યમાં જનન આંગની આસપાસની અંદર શું ઊગવા લાગે છે વાળ ઉગે છે તેનો રંગ પણ ઘેરો હોય છે હાથ પગ અને ચહેરાના ભાગે નાના રોમ એટલે વાળ ઉગે છે ઊંચાઈ અને વજનમાં વધારો થાય છે ત્વચા સામાન્ય રીતે તેલી બને છે અને ક્યારેક ચહેરા ઉપર ખીલ પણ ઉદભવે છે તો આ બધા લક્ષણો એવા છે છોકરામાંય દેખાય અને છોકરીઓમાંય દેખાય અને કિશોરાવસ્થામાં થતા સામાન્ય ફેરફારો કહેવાય છે કિશોરાવસ્થામાં થતા સામાન્ય ફેરફારો હવે જાતીય ગુણ લક્ષણોની વાત કરીએ તો જાતીય ગુણ લક્ષણો છે એ છોકરીમાંય અલગ દેખાય છે અને છોકરામાં પણ અલગ દેખાય છે કારણ કે જાતિ તો અલગ જ છે બરાબર તો છોકરીમાં કેવા ફેરફારો થાય તો કે અંડપિંડ માદા જાતીય અંતસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે બરાબર એટલે કે ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ થવા લાગે ઈસ્ટ્રોજન ને પ્રોજેસરોને આવા અંતઃસ્ત્રાવો છે એ સ્ત્રાવ થવા લાગે અંડપિંડ અંડકોષ મુક્ત કરવાનું શરૂ કરે છે પ્રજનન અંગોનો વિકાસ થાય છે સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે એટલે કદમાં વધારો થાય સ્તનગ્રંથિના કદમાં વધારો થાય સ્તનાગ્રની ત્વચાનો રંગ ઘેરો બને છે એટલે સ્તન હોય એની અગ્ર જેને એ સ્તનાગ્ર જેને એનો રંગ ઘેરો બને છે રજોસ્ત્રાવ થવાને કારણે માસિક ચક્ર શરૂ થાય છે એટલે કે ઋતુ ચક્ર છે એ શરૂ થાય છે હવે જોઈએ છોકરામાં તો છોકરામાં કયા કયા પરિવર્તનો આવે તો કે શુક્રપી નર જાતિ અંતસ્ત્રાવ સ્ત્રાવ કરાવે એટલે કે ટેસ્ટ ટેસ્ટોસ્ટેરોનો સ્ત્રાવ છે શુક્રપિંડમાંથી શરૂ થાય પછી ચહેરા ઉપર દાઢી દાઢીમૂંછનો વિકાસ શરૂ થાય શરીર વધારે સ્નાયુબદ્ધ બને અવાજ જાડો કર્કશ બને ખભા અને છાતનો ભાગ વિસ્તૃત બને અને સિસ્ન પ્રસંગોપાત મોટું સખત અને ઉર્ધ્વસ્ત બને છે તો આ છોકરામાં થતા પરિવર્તનો છે હવે મિત્રો જોઈએ પુરુષનું પ્રજનન અંગ આકૃતિ સહિત સમજાવો અથવા નર મનુષ્યનું પ્રજનન તંત્ર જો તો પુરુષનું પ્રજનન તંત્ર મુખ્ય બે ભાગમાં વહેંચાયેલું છે એક તો શુક્રકોષોનું ઉત્પાદન કરતા અંગ અને શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડનારા અંગ જો હવે પહેલેથી આપણે શરૂઆત કરીએ તો કે પહેલો ભાગ છે શુક્રકોષોનું ઉત્પાદન કરતું અંગ છે હવે અહીંયા પુરુષના પ્રજનન તંત્રની આકૃતિ છે તો પુરુષમાં મુખ્ય પ્રજનન અંગ તરીકે એક જોડ શુક્રપિંડ હોય છે બરાબર છે આ શુક્રપિંડ છે શુક્રપિંડ છે એ શુક્ર કોષોનું ઉત્પાદન કરે છે શુક્ર કોષોનું ઉત્પાદન કરે છે હવે એ શુક્ર કોષો એ નળીઓ દ્વારા વહન પામે એટલે આ જે નળી છે શુક્રવાહિની છે આ શુક્રવાહિનીમાંથી કોષો વહન પામી બરાબર છે આગળ વધે અહીંયા શુક્રાશય છે શુક્રાશયનો સ્ત્રાવ એમાં મિક્સ થાય છે ભળે છે આ પોસ્ટલ ગ્રંથિનો સ્ત્રાવ પણ અંદર ભળે છે અને આ બલ્બો યુરેથલ ગ્રંથિ છે આપણા સિલેબસમાં નામ નથી તો આ બધી ગ્રંથિઓના સ્ત્રાવ પણ અહીંયાથી વહન પામતા શુક્રકોષોમાં ભળે છે અને વીર્યનું નિર્માણ થાય છે અને આ વીર્ય આ જે મૂત્રજનન માર્ગ છે આ નળી છે મૂત્રજનન માર્ગ કહેવાય એ શરીરની બહાર

થઈ શકે એટલે કુદરતી રચના છે આ ઓકે અહીંયા આ મૂત્રાશય છે આ મૂત્રાશયમાંથી જે છે અહીંયા જે દેખાય છે એ પણ મૂત્રજનન માર્ગમાં જ ખુલે છે એટલે પુરુષમાં મૂત્રના વહનનો માર્ગ અને પ્રજનન કોષોના વહનનો માર્ગ બંને એક જ છે એટલે એને સંયુક્ત રીતે મૂત્રજનન માર્ગ કહેવામાં આવે છે બરોબર છે તો આટલી આકૃતિ છે દોરવાની છે હવે આપણે ચર્ચા ચાલુ કરીએ તો કે શુક્રપિંડ ઉદરગુહાની બહાર વૃષણ કોથળીમાં એક જોડ એટલે કે બે શુક્રપિંડ હોય બરાબર છે શુક્રકોષના નિર્માણ માટે શરીરના સામાન્ય તાપમાન સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ કરતાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નીચું જોઈએ એટલે શુક્રપિંડમાં શુક્રકોષનું ઉત્પાદન થાય અને નરજાથી અંતસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે ઓકે છોકરામાં ટેસ્ટોસ્ટેરોન શુક્રકોષના ઉત્પાદનનું નિયંત્રણ કરે છે અને યુવાવસ્થાના જે જાતીય લક્ષણો છે એનું પણ નિયંત્રણ આ અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે હવે મિત્રો શુક્રકોષને સ્થાન સુધી પહોંચાડનારા અંગોમાં શુક્રવાહિની આવે હમણાં આપણે જોઈ ગયા કે શુક્રપિંડમાં ઉત્પન્ન થતા શુક્રકોષો શુક્રવાહિની દ્વારા સ્થળાંતરણ પામે અને મૂત્રાશયમાંથી આવતી નલિકા સાથે જોડાય છે બરાબર છે કઈ નલિકા સાથે આ મૂત્રાશયની નળી છે મિત્રો કઈ આ જે દેખાય છે મૂત્રાશયની નળી સાથે જોડાય અને અહીંયાથી જે આવે છે આ બરાબર છે શુક્રકોષો લઈને જે શુક્રવાહિને આવે છે તો આ સ્થાને જોડાઈ જાય છે એટલે અહીંથી મૂત્રનું વહન થાય અહીંથી શુક્રકોષોનું વહન થાય એટલે આ સામાન્ય નળી છે મૂત્ર જનન માર્ગેમાં ખૂલે છે ઓકે તો ત્યાર પછી આવે છે મૂત્ર જનન માર્ગ તો તે મૂત્ર અને શુક્રકોષોના વહનનો સામાન્ય માર્ગ છે વાહિની ના માર્ગમાં શુક્રાશય અને પ્રોસ્ટ ગ્રંથિ સ્ત્રાવ ઠલવાય છે હમણાં કીધું આપણે બરાબર છે એટલે શુક્રકોષો પ્રવાહી માધ્યમમાં આવે છે કારણ કે આ સ્ત્રાવ જે છે શુક્રાશય અને પ્રોસ્ટેડ ગ્રંથિનો સ્ત્રાવ એ પ્રવાહી હોય ચીકણો પ્રવાહી જેવો ભાગ હોય બરોબર છે અને શુક્ર ભળે એટલે સંયુક્ત રીતે ચીકણો પ્રવાહી બને વીર્ય કહેવામાં આવે છે બરોબર આ સ્ત્રાવને કારણે શુક્રકોષોનો સરળતાથી સ્થળાંતરણ થાય અને આવા શુક્રકોષોના હલનચલન માટે જરૂરી પોષણ પણ પૂરું પાડે છે એટલે કે વીર્ય છે બરાબર એમાં ગ્લુકોઝ ને વિટામિન ને આવા બધા પોષક દ્રવ્યો હોય છે એટલે શુક્રકોષોને શું મળે પોષણ મળે એટલે એની ચલિતતામાં વધારો થાય છે ઓકે હવે માદા મનુષ્યનું પ્રજનન પ્રજનન તંત્ર તંત્ર એટલે કે સ્ત્રીનું જો એમાં એક જોડ અન્ડપીડ હોય અહીંયા દેખાય છે આ એક જમણી બાજુ એક ડાબી બાજુ આ ગર્ભાશય છે ગર્ભાશયની બંને બાજુએ એક એક અંડપીંડ હોય છે પછી એક જોડ અંડવાહિની આ જોઈ શકો છો મિત્રો અંડવાહિની છે આ પણ અંડવાહિની છે જેના અંગ્રેજીમાં ફેલોપિયન નલિકા અથવા ફેલોપિયન ટ્યુબ કહેવાય છે બરાબર એટલે બે છે એટલે એક જોડ એટલે એક જોડ અન્ડપી અને એક જોડ અંડવાહિની પછી ગર્ભાશય છે આ ગર્ભાશય છે બરાબર આખું વચ્ચેનો ગર્ભાશય છે પછી ગ્રીવા આ ગ્રીવા છે અને ત્યાર પછી અહીંયા નલિકામાં ભાગ હોય એ યોનિમાર્ગ છે બરાબર અને યોનિમાર્ગ છે એ છેડે નામના છિદ્રથી થી શરીરની બહાર ખુલે છે ઓકે હવે પહેલા આપણે ચર્ચા કરીએ તો કે અંડપિંડ સ્ત્રીની ઉદર ગુહામાં એક જોડ અંડપિંડ આવેલા હોય માદાજન કોષો એટલે કે અંડકોષોનું નિર્માણ કરે છે બરાબર અને છતાંય અને ઉપરાંત જાતિ અંતસ્ત્રાવો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટરનો સ્ત્રાવ પણ કોના દ્વારા થાય છે મિત્રો અંડપિંડ દ્વારા જ થાય છે છોકરીના જન્મ સમયથી જ અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડફુટિકાઓ હોય છે પણ યુવાન આરંભ સારું થાય એટલે અંડકોષો પરિપક્વ થવાની શરૂઆત થાય અને બંને અંડપિંડ ભારા ફરતી પ્રતિમાસ એક અંડકોષ મુક્ત કરે છે બરાબર છે પછી અંડવાહિની વાત આવે છે જેને ફેલોપિયન નલિકા કહેવાય એક જોડ અંડવાની હોય અંડપિંડ સાથે જોડાયેલી નથી એટલે અંડવાહિની છે ડાયરેક અંડપિંડ સાથે જોડાયેલી હોતી નથી એમ પાતળી અંડવાહિનીના માર્ગે અંડકોષ અંડપિંડમાંથી ગર્ભાશય સુધી વહન પામે છે અંડવાહિનીના અગ્રછડા પાસે શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય છે એટલે કે ફલનનું સ્થાન છે હમણાં આપણે ચર્ચા કરી એમ બરાબર કે ફલનનું સ્થાન છે અહીંયા થાય છે માનો કે અંડકોષ અહીંથી ઉત્પન્ન થાય આ ડાયરેક્ટ અથવા આ તો પાછળની બાજુ છે એટલે બાકી વાસ્તવિક આ બંને ભાગ સંપર્કમાં ન હોય બરાબર છે દૂર હોય થોડાક એટલે અહીંથી અંડકોષ મુક્ત થાય ને અંદર દાખલ થાય એટલે અંડકોષ આ સ્થાને હોય છે બરાબર હવે શુક્રકોષ છે એ યોની માર્ગમાં ઠલવાય જ્યારે સ્ત્રી અને પુરુષ જાતીય સમાગમ દ્વારા જોડાય એટલે વીર્ય છે એ યોનિમાર્ગમાં અહીંયા ઠલવાય પછી અહીંથી શુક્રકોષો આ વહન પામી અને ગર્ભાશયમાં થઈ અને પછી આ અંડવાહિનીમાં થઈને અહીંયા પહોંચે અને અહીંયા જે અંડકોષ હોય એનું ફલન કરે બરાબર એટલે ફલનનું સ્થાન છે એ કયું કહેવાય અંડવાહિની બરાબર અંડવાહિનીના અગ્રછડા પાસે શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય છે પછી આ જે ભાગ છે ગર્ભાશય બરાબર તો બંને બાજુની જે અંડવાહિની છે એ જોડાઈને એક નાજુક અને સ્થિતિસ્થાપક ભાગ બનાવે જે ઊંધા નાસ્પતિ આકારની રચનાનું નિર્માણ કરે એને શું કહેવામાં આવે છે ગર્ભાશય કહેવામાં આવે છે બરાબર હવે ગર્ભનું સ્થાપન છે એ ગર્ભાશયની દિવાલમાં થાય છે એટલે ગર્ભ બની જાય પછી આ જે ગર્ભાશયની દિવાલ છે બરાબર આ ગર્ભાશયની દિવાલ કેવી હોય જાડી હોય બરાબર એટલે એમાંથી ગર્ભનું સ્થાપન થાય ગર્ભને પોષણ પણ મળે બરાબર છે અને પછી ગર્ભાશયનો જે દૂરસ્થ છેડો આવે એ ભાગ સાંકડો બની જાય એ સાંકડા ભાગને શું કહેવાય છે ગ્રીવા કહેવાય છે ઓકે પછી ગ્રીવા છે ત્યારબાદ ગર્ભાશય ગ્રીવા દ્વારા એક નલિકામય રચનામાં ખુલે છે બરાબર ગર્ભાશય છે ગ્રીવા દ્વારા એક નળી જેવી રચનામાં ખુલે છે બરાબર આ જે રચના છે એ નળી છે એને યોનિમાર્ગ કહેવામાં આવે છે અને આ યોની માર્ગ શરીરની બહાર યોની દ્વાર રૂપે ખુલે છે એટલે કે શરીરની બહાર જે છિદ્ર સ્વરૂપે ખુલે છિદ્ર કહેવાય યોની દ્વાર કહેવાય બરાબર છે એટલે જ્યારે પુરુષ છે એ જાતીય રીતે સ્ત્રી સાથે સમાગમ કરે ત્યાંની યોની માર્ગમાં શુક્રકોષોનો પ્રવેશ શક્ય બને છે બરાબર એટલે આ સ્થાને આ જે નળી હોય એમાં શુક્રકોષોનો પ્રવેશ શક્ય બને છે તો મિત્રો આ વાત થઈ ગઈ માદા પ્રજનન તંત્રની હવે સ્ત્રીમાં ભ્રૂણનું નિર્માણ કેવી રીતે થાય અને બાળકનો જન્મ કેવી રીતે થાય એ સમગ્ર ઘટના સમજાવો ગર્ભસ્થાપન અંડવાહિનીમાં પ્રવેશ કરે છે રાઈટ પછી ફલનની ક્રિયા થાય તો જાતીય સમાગમ એટલે કે મૈથુન ક્રિયા દ્વારા શુક્રકોષો ક્યાં દાખલ થાય યોની માર્ગમાં બરાબર પછી અંડવાહિનીમાં પહોંચે અંડકોષનું શુક્રકોષ વડે ફલન થાય બરોબર તો ફલન પછીની ઘટના કઈ ગર્ભસ્થાપન અને વિકાસ તો ફલિત અંડકોષ જેને શું કહેવાય છે યુગ્મન જ કહેવાય એનું વિભાજન શરૂ થાય અને કોષોના જથ્થા જેવી રચના જેને શું કહેવાય ગર્ભને બરાબર છે ફલિત અંડકોષમાંથી એટલે કે યુગ્મનજમાંથી કોષો વિભાજન થાય એટલે ગર્ભનું નિર્માણ થઈ જાય ગર્ભાશય ગર્ભ ધારણ કરવા અને ગર્ભને પોષણ આપવા માટે પ્રત્યેક મહિને ચોક્કસ તૈયારી કરે છે એટલે કે ગર્ભાશય છે એ ગર્ભના સ્થાપન માટે તૈયારી કરે છે વત્તા ગર્ભને પોષણ માટેની પણ તૈયારી કરે છે ગર્ભાશયના અંત આવરણ જેને એન્ડોમેટ્રિયમ કહેવાય એમાં ગર્ભનું સ્થાપન થાય છે એટલે ગર્ભાશયની જે સૌથી અંદરની જે જાડી દિવાલ હોય અહીંયા આપણે અમને જોઈ ગર્ભાશયની સૌથી જે અંદરની દીવાલ છે ખૂબ જાડી હોય બરાબર એની અંદર ગર્ભનું સ્થાપન છે એ થાય છે હા ગર્ભ સતત વૃદ્ધિ પામી અને ભ્રૂણ વિકાસ એટલે કે પેલા અંગો બને બરાબર છે આંખ બને હૃદય બને જીભ જડવા ને મોઢું ને હાથ પગ આવા બધા શરીરના અંગો બને અને અંગો બધા બની ગયા પછી બરાબર એ અંગો કામ કરતા થાય બરાબર અંગો કામ કરતા થાય કાર્યરત થાય છે બરાબર ચાલો ગર્ભધારણ દરમિયાન ભ્રૂણના પોષણ માટે જરૂરી રુધિર પુરવઠા સભર બને છે એટલે કે ગર્ભા ગર્ભધારણ થઈ ગયા પછી ગર્ભને પોષણ માટે બરાબર સતત રુધિરનો પુરવઠો છે પ્રાપ્ત થવો જરૂરી છે અને એ ગર્ભને માતાના રુધિરમાંથી પોષણ આપવા માટે એક રચના ઉત્પન્ન થાય છે અને જરાયુ કહેવામાં આવે છે પ્લેસેન્ટા કહેવાય છે તો પ્લેસેન્ટા હવે આ બે માર્કની અલગ ટુકનોથી પૂછી શકાય જરાયુ વિશે નોંધ લખો બરાબર તો તમારે આટલું જ લખવું પડે જરાયુનું તો જો માતાના રુધિરમાંથી ગર્ભને પોષણ એક રકાબી જેવી વિશિષ્ટ પેશી દ્વારા મળે છે જેને જરાયું કહેવાય છે આ રચના ગર્ભાશયની દિવાલમાં સમાયેલી રહે છે તે ભ્રૂણ તરફની પેશીના પ્રવર્ધો ધરાવે છે એટલે કે ભ્રૂણ પેશી તરફ પ્રવર્ધો આંગળી જેવા પ્રવર્ધો ધરાવે માતા તરફથી પેશીઓને પ્રવર્ધોને આચ્છાદિત કરતા રુધિર કોટરો હોય છે રુધિર કોટરો એટલે કે રુધિર હોય રુધિર સતત વહેન પામે ગર્ભાશયથી ભ્રૂણ તરફ જરાયુ માતાના શરીરમાંથી ગ્લુકોઝ મેળવે ઓક્સિજન તેમજ અન્ય પદાર્થો વિકસતા ભ્રૂણમાં સ્થળાંતર કરવા માટે વિશાળ સપાટી આપે છે વિકસતા ભ્રૂણ દ્વારા ઉત્પન્ન થતા ઉષ દ્રવ્યો જરાયુના માધ્યમ દ્વારા માતાના રુધિરમાં સ્થળાંતર પામે છે એટલે જરાયુ દ્વારા માતાના રુધિરમાંથી બાળકને શું પ્રાપ્ત થાય વિકાસ પામતા ગર્ભને શું પ્રાપ્ત થાય ઓક્સિજન મળે બરાબર જરૂરી પોષક દ્રવ્યો મળે ગ્લુકોઝ મળે બરાબર બધા જ પદાર્થો ભ્રૂણને પ્રાપ્ત થાય અને કોષોમાં જે ચયાપચયની ક્રિયાથી નકામાં પદાર્થો બને ઉષ્ દ્રવ્યો બને એ જરાયુ દ્વારા પાછા માતાના રુધિરમાં સ્થળાંતર પામે છે બરાબર છે તો ગર્ભ વિકાસ થાય ત્યાં સુધી આ સમગ્ર ભ્રૂણને જરૂરી બધા જ ઘટકો જરાયુ દ્વારા માતાના રુધિરમાંથી જ પ્રાપ્ત થાય છે ઓકે હવે છેલ્લે મિત્રો જ્યારે ગર્ભ વિકાસ પૂર્ણ થઈ જાય નવ મહિના બરાબર પછી બાળકનો જન્મ થાય છે તો બાળ જન્મ માતાના શરીરમાં ભ્રૂણને વિકસિત થવા માટે લગભગ નવ મહિના થાય છે ગર્ભાશયની પેશુઓના લયબદ્ધ સંકોચનથી નવજાત શિશુ એટલે કે બાળકનો જન્મ થાય છે તો આ ગર્ભધારણની પરાકાષ્ટા કહેવાય કે ગર્ભ વિકાસ સંપૂર્ણ પૂર્ણ થઈ જાય એટલે હવે બાળક છે ગર્ભમાંથી બહાર નીકળે યોનિમાર્ગ દ્વારા શરીરની બહાર નીકળ્યા અને પ્રસૂતિ કહેવાય કહેવાય છે છે અથવા હવે માસિક ઋતુ સ્ત્રાવ બરાબર અથવા તો સ્ત્રીમાં અંડકોષ ફલિત ન થાય તો શું થાય તો આપણે જાણીએ છીએ મિત્રો કે માસિક ચક્ર એ સ્ત્રીમાં અઠ્યાવીસ થી ત્રીસ દિવસના સમયગાળે થતી ઘટના છે ચક્રિય ક્રિયા કહેવાય કેવી ક્રિયા કહેવાય ચક્રીય ક્રિયા એટલે દર અઠ મહિને થી ત્રીસ દિવસે આ ચક્રીયકરણ ચાલ્યા જ કરે રિપીટ થયા કરે અને ગર્ભધારણ દરમિયાન અવરોધાય છે ગર્ભધારણ દરમિયાન અવરોધાય એટલે કોઈ સ્ત્રી છે એ ગર્ભ ધારણ કરી લે પછી એને માસિક માસિક ચક્ર આવતું બંધ થઈ જાય એટલે ગર્ભધારણ દરમિયાન માસિક ચક્ર અવરોધાય છે માસિક સ્ત્રાવ દરમિયાન યોની દ્વારમાંથી રક્ત સ્ત્રાવ બહાર નીકળે છે આ સ્ત્રાવ દરમિયાન કોષ ભંગાર અને અફળિત અંડકોષનું શરીરની બહાર ત્યાગ થાય છે તે વાક્ય શું કહે છે હવે આ જે સૌથી અંદરની દીવાલ છે મિત્રો આ જાડી દિવાલ છે ગર્ભાશયની અંદરની દીવાલ જે ગર્ભના સ્થાપન માટે તૈયાર થઈ ગઈ છે રુધિર કેશિકાઓ ધરાવતી જાડી દિવાલ છે બરોબર હા હવે જ્યારે અંડકોષનું ફલન ન થાય ત્યારે આજે અંદરનું આ દિવાલ ધરાવતું સ્તર છે પુષ્કળ પ્રમાણમાં રુધિર કેશિકા ધરાવતું પળ છે એ પળ છે તૂટી જાય છે બરાબર છે એટલે આકૃતિમાં જોવો તો આ અંદરની દીવાલો છે તૂટી ગયેલી દેખાડે છે બરાબર એટલે દિવાલનું તૂટવું એ દીવાલ તૂટી જાય બધી રુધિર કેશિકા તૂટી જાય એટલે બરાબર છે તૂટી ગયેલી રુધિરવાહીનો અફલિત અંડકોષ અને જે રુધિર બહાર નીકળે બધું યોનિમાર્ગ દ્વારા શરીરની બહાર સ્ત્રાવ પામે એટલે કે માસિક સ્ત્રાવ શરૂ થાય બરાબર આને તે શું કહેવાય ઋતુસ્ત્રાવ કહેવાય બરાબર કોષ ભંગાર એટલે નકામા કોષો હોય તૂટી ગયેલી રુધિરવાહિનીઓ હોય રુધિર નીકળતું હોય એ બધા ઘટકો માટે શબ્દ વાપરો કોષ ભંગાર અને અફલિત અંડકોષ શરીરની બહાર ત્યાગ થાય છે ચાલો સ્ત્રીમાં જો અંડકોષનું ફલન ન થાય તો અંડકોષ લગભગ એક દિવસ સુધી જીવિત રહે અન્નપિંડ પ્રત્યેક મહિને એક અંડકોષ મુક્ત કરે છે ગર્ભાશય પ્રત્યેક મહિને ગર્ભાના સ્થાપન માટેની તૈયારી કરે છે આ માટે ગર્ભાશયની અંદરની દિવાલ કેવી બને જાડી બને સ્થિતિસ્થાપક અને પુષ્કળ રુધિર પુરવઠા સભર બને છે એટલે રુધિર વાહિનીઓ પુષ્કળ રુધિરથી ભરેલી હોય બરાબર કારણ કે ગર્ભ અંડકોષનું મુક્ત થયા પછી જો ફલન થાય તો ગર્ભનું સ્થાપન કરવાનું હોય એટલે ગર્ભાશયની દિવાલ છે તૈયાર હોય છે પરંતુ જો અંડકોષનું ફલન ન થાય તો ગર્ભાશયના આવરણની જરૂરિયાત રહેતી નથી તેથી આવરણ ધીરે ધીરે તૂટી જાય અને સ્પેશમાનુ રૂપે યોનિમાર્ગમાંથી બહાર નીકળી જાય છે આ સ્ત્રાવ લગભગ એક મહિનાના સમયગાળે થાય છે માસિક સ્ત્રાવ કે કે ધર્મ કહેવાય છે તેની અવધિ બે થી આઠ દિવસ સુધીની હોય છે ઓકે મિત્રો તો આ માસિક ચક્ર હવે ત્રણ માસની ટૂંકણો તરીકે પૂછાય તો તમારે આ લખવું પડે હવે એક પ્રશ્ન અહીંયા આવ્યો છે બે માસમાં પૂછી શકાય મિત્રો કે ભાઈ જાતીય સમાગમ દ્વારા સંક્રમિત રોગ એસટીડી ક્યાં એસટીડી એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ કહેવાય છે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ બરાબર છે એટલે જાતીય સમાગમ કરવાથી જે રોગો ફેલાય એને એસ્ટડી કહેવાય તો જાતીય સમાગમમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે પ્રગાઢ શારીરિક સંબંધ સ્થાપિત થાય છે એટલે કે સ્ત્રીને પુરુષ જોડાય છે તેથી જાતીય સમાગમ દ્વારા ઘણા રોગોનું સંક્રમણ થઈ શકે છે જીવાણુ એટલે કે બેક્ટેરિયા જન્ય રોગો ક્યાં કયા થાય સિફિલિસ અને ગોનોરિયા આ છે બેક્ટેરિયા થી થતો રોગ છે બરાબર અને વાયરસજન્ય રોગ છે એમાં મસા જેને કહેવામાં આવે છે ચામડી પર આવતા મોટા તલ અને એચઆઈવી કે જેનાથી એડ્સ થાય છે તો આ જાતીય સમાગમથી થતા વાયરસ જન્ય રોગ છે બરાબર પછી જાતીય સમાગમ દરમિયાન નિરોધના ઉપયોગથી અનેક જાતીય રોગો કેટલીક હદ સુધી પ્રસરતા રોકી શકાય છે ઓકે હવે મિત્રો ત્યાર પછીનો સવાલ આપણે જે ચર્ચા કરવાના છીએ કે ભાઈ માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિઓ અથવા એને કોન્ટ્રાસેપ્ટિવ પદ્ધતિઓ પણ કહેવાય અથવા ગર્ભ અટકાવવાના વૈજ્ઞાનિક ઉપાયો પણ કહેવાય છે બરાબર છે ગર્ભ અટકાવવાના વૈજ્ઞાનિક ઉપાયો ટૂંકમાં આ પદ્ધતિમાં એવી બાબતો આપણે જોવાની છે કે સ્ત્રી અને પુરુષ જાતીય સમાગમ કરે પણ છતાંય એને બાળક ઉત્પન્ન ન કરવું હોય તો કઈ ટેકનિકો અપનાવી પડે એ બાબતોનો સમાવેશ થાય છે તો જો જાતીય સમાગમ દ્વારા ગર્ભધારણની સંભાવના હંમેશા રહે છે રેડી તો ગર્ભધારણ રોકવા માટે અનેક રીતો શોધાય છે જેના ઉપયોગથી વસ્તી નિયંત્રણ થઈ શકે છે પહેલી બાબત છે યાંત્રિક અવરોધન તો જો યાંત્રિક અવરોધ કોને કહેવાય તો કે નિરોધ અથવા યોનિને ઢાંકતા અવરોધના ઉપયોગથી શુક્રકોષો અંડકોષ પાસે પહોંચતા નથી બરાબર છે એટલે નિરોધનો કોન્ડોમનો ઉપયોગ કરવાનો સ્ત્રી પણ ઉપયોગ કરી શકે એને યોનિને ઢાંકતો પટલ કહેવાય છે અને પુરુષ પણ શિસ્ત પર ઢાંકે એનો નિરોધનો ઉપયોગ કરી શકે છે એટલે થાય શું શુક્રકોષો અંડકોષ પાસે પહોંચી ન શકે અને ફલનની શક્યતા રહેતી નથી અન્ય ગર્ભ અવરોધનમાં સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભ અવરોધક સાધન બરાબર છે આઈયુડીએસ કહેવાય એને ઇન્ટ્રાયુટેરિન ડિવાઇસિસ કહેવાય બરાબર છે આંતર ગર્ભાશયના ઉપાયો કહેવાય છે એમાં કોપરટી અથવા આંકડી જેને લૂપ કહેવામાં આવે છે એ સ્થાપિત કરવામાં આવે છે એટલે ગર્ભાશય હોય ગર્ભાશયની અંદર કોપરટી જેવું સાધન હોય ટી આકારનું એને ફિટ કરાવી દેવાની હોય બરાબર એનાથી ગર્ભધારણ અટકાવી શકાય પરંતુ તેનાથી કેટલીક વિપરીત અસર થઈ શકે મતલબ કે જે સ્ત્રીના ગર્ભાશયમાં કોપરટી ફિટ કરેલી હોય તો એને કેટલીક આડઅસરો છે કે દુખાવો છે વગેરે થઈ શકે પછી રાસાયણિક અવરોધન પદ્ધતિઓ તેમાં સ્ત્રીઓ દ્વારા ગર્ભ અવરોધક ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે ટેબ્લેટ લેવાની હોય છે બરાબર અને આ ગર્ભ અવરોધક ગોળીમાં રહેલી દવા એ શરીરમાં બરાબર છે અંતસ્ત્રાવના સંતુલનને બદલે છે અને અંડપતનની ક્રિયા થતી નથી અંડપતન ન થાય એટલે ફલનની કોઈ શક્યતા નથી પાછા ગર્ભ અવરોધન ગોળીઓ અંતસ્ત્રાવ સંતુલનમાં ફેરફાર કરે ને કારણે કેટલીક વિપરીત અસરો થઈ શકે એમાં પણ કેટલીક આડઅસરો થઈ શકે છે તો રાસાયણિક અવરોધન પદ્ધતિઓમાં કેટલીક આડઅસરો થવાની સંભાવના છે બરાબર પણ યાંત્રિક અવરોધનમાં કોઈ આડઅસર ન થઈ શકે શસ્ત્રક્રિયા જો આખરી ઉપાય છે આ કે પુરુષની શુક્રવાહિનીઓ અવરોધે અને શુક્રકોષોનું સ્થળાંતર અટકાવવામાં આવે છે સ્ત્રીની અંડવાહિની કે ફેલોપિયન નલિકાને અવરોધી અંડકોષને ગર્ભાશય સુધી જતું અટકાવવામાં આવે છે આ બંને સ્થિતિમાં ફલન થતું નથી એટલે શસ્ત્રક્રિયા દ્વારા શું કરવામાં આવે છે કાયમી અવરોધન પ્રાપ્ત થાય બરાબર એટલે કે આ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ આ આકૃતિ છે બરાબર પુરુષમાં વાસેક્ટોમીની સમજૂતી તો આ પુરુષની અંદર બે શુક્રપિન છે અને આ છે શુક્રવાહિની આ છે બીજી શુક્રવાહિની આ મૂત્રજનન માર્ગ છે જે સિસ્ટમ દ્વારા અગ્રભાગે ખુલે છે હવે અહીંથી શુક્રકોષો ઉત્પન્ન થાય ને આ નળીની અંદર દાખલ થાય તો કરવામાં શું આવે આ નળીને અહીંથી કાપી નાખવામાં આવે બરાબર અહીંથી કાપીને ટુકડો કરી અને અહીંથી વાળી અને રબર બેન્ડ મારી દેવામાં આવે છે એટલે થાય શું અહીંથી શુક્રકોષો ઉત્પન્ન થાય તો એ આગળ વહન જ ન પામે બરાબર છે એટલે આગળ વહન જ ન પામે તો યોનિમાર્ગ દ્વારા યોનિમાર્ગની અંદર શુક્રકોષો દાખલ થવાના જ નથી બરાબર પણ જરૂરી એ છે કે આ બંને નળીઓને કાપી પડે બરાબર આ નળીને પણ અને આ નળી પણ કાપીને જોઈન્ટ કરી દેવાની એટલે હવે શુક્ર કોષોનું વહન થાય જ નહીં તો કલરની કોઈ શક્યતા રહેતી નથી ઓકે કપાયેલી શુક્ર વાહિનીઓ તો પુરુષ નસબંધી કહેવાય અને ગુજરાતીમાં શું કહેવાય પુરુષ નસબંધી જેને અંગ્રેજીમાં વાસેક ટોમી કહેવામાં આવે છે સ્ત્રીની અંદર પણ આવી નસબંધી કરવામાં આવે છે બરાબર છે તો સ્ત્રીની અંદર જોઈ શકો છો કે આ એક અંડવાહિની છે અને આ પણ અંડવાહિની છે તો અંડપીણમાંથી જે અંડકોષ ઉત્પન્ન થાય અહીંથી આ તરફ વહન પામીને ગર્ભાશયમાં આવે કે નહીં તો એવી રીતે અંડવાહિનીને પણ અહીંથી કાપી નાખવામાં આવે છે બંને છેડા અને ત્યાં રબર બેન્ડ જોડી દેવામાં આવે છે એટલે અંડવાહિની બંધ થઈ એટલે હવે અહીંથી અંડકોષ વહન જ ન પામે એટલે ગર્ભ સ્થાપન થવાની કોઈ શક્યતા રહેતી નથી બરાબર તો આમાં અને ગુજરાતીમાં સ્ત્રી નસબંધી કહેવાય અને અંગ્રેજીમાં એમ કહેવાય છે ક્યુબેક ટોમી કહેવાય છે છે ટોમી કહેવામાં આવે છે તો આ શસ્ત્રક્રિયા સામાન્ય ઓપરેશન દ્વારા આ ક્રિયાઓ સ્ત્રી અને પુરુષમાં કરાવી પડે છે હા પતિ પત્ની હોય તો બંનેએ આ ક્રિયા કરાવવી જરૂરી નથી કોઈ પણ એક તો સ્ત્રી પણ કરાવી શકે ટ્યુબેક્ટોમી ટોમી અથવા પુરુષ છે વાસેક્ટોમી ટોમી કરાવી શકે છે પણ આ કાયમી અવરોધન મેળવી શકાય છે બરાબર છે ભવિષ્ય માટે સંપૂર્ણ સુરક્ષિત છે પરંતુ સાવચેતી વગર રહેલી શસ્ત્રક્રિયા અનુભવી કે સલાહ મુજબ એમની પાસે આ શસ્ત્રક્રિયા કરાવવાની હોય છે ઓકે મિત્રો ચાલો હવે છેલ્લો એક પ્રશ્ન આપણે જોઈ લઈએ કે ભાઈ વસ્તી છે વસ્તી કોને કહેવાય છે તો જો એક જાતિના વ્યક્તિઓના સમૂહને વસ્તી કહેવાય છે પોપ્યુલેશન બરાબર છે એક જ જાતિના સજીવોની સંખ્યાને વસ્તી કહેવાય દાખલા તરીકે દુનિયાની અંદર જેટલા માનવ વસવાટ કરે છે તો માનવની સંખ્યા આખા દુનિયામાં જેટલી થાય એ માનવ વસ્તી કહેવાય બરાબર પ્રજનનની ક્રિયા દ્વારા સજીવો પોતાની વસ્તીની વૃદ્ધિ કરે છે દરેક સજીવો પ્રજનન કરે નવી સંખ્યા ઉમેરાય સજીવો વધે એટલે વસ્તી વધે કે નહીં બરાબર વસ્તીનું કદ તેના જન્મદર અને મૃત્યુ દર વડે નક્કી થાય છે એટલે એવું છે જો બહુ સીધી રીતે તમે સમજી શકો કે જેમ સજીવો વધારે જન્મે એમ એની વસ્તી વધે અને જો જન્મ દર ઓછો હોય તો સજીવોની સંખ્યા ઓછી હોય બરાબર આ મૃત્યુ દર એટલે જન્મ કરતા દર વધારે હોય તો શું થાય મિત્રો વિચારવું જોઈએ બરાબર દાખલા તરીકે સો બાળકો જન્મે અને સામે દોઢસો વ્યક્તિઓ મૃત્યુ પામે તો જન્મદર કરતા મૃત્યુદર વધ્યો હોય તો સંખ્યા હંમેશા વસ્તી છે ઘટે કે નહીં બરાબર એટલે ટૂંકમાં વસ્તીનું કદાચ મૃત્યુદર વડે નક્કી થાય માનવ વસ્તીના કદમાં વધારો ચિંતાનો વિષય છે કારણ કે આજના સમયમાં માનવ વસ્તી ખૂબ જ ઝડપથી વધી રહી છે વસ્તીના કદમાં વધારો ખોરાકની અછત બરાબર અછત ઊભી થાય ને આખા વૈશ્વિક સ્તરે જોવા જઈએ તો કેટલી વસ્તી વધે છે બરાબર તો આજે અન્નની ખોરાકની સમસ્યાઓ કેટલી ઊભી થાય છે નિમ્ન જીવન સ્તર એટલે પછી બધાને પૂરતું ખાવાનું રોટી કપડાં મકાન જે કહીએ છીએ આપણે જીવન જરૂરિયાત પ્રાપ્ત ન થાય તો જીવન જરૂરિયાત વસ્તુઓ ન પ્રાપ્ત થાય તો હલકી કક્ષાનું જીવન જીવવું પડે છે નૈસર્ગિક સ્ત્રોતનો ઘટાડો થાય છે બરાબર સામે નેચરલી જે કુદરતી સંપત્તિ છે એ ઘટતી જાય છે અને સામાજિક અસમાનતાના પ્રશ્નો સર્જાય છે આમ વસ્તીનું કદ તુલનાત્મક રીતે ઓછું કે મર્યાદિત રાખવું જોઈએ ખ્યાલ તો તમને એવો પ્રશ્ન કે મિત્રો વસ્તીનું કદ શા માટે ઓછું અથવા મર્યાદિત રાખવું જોઈએ તો એનો જવાબ થઈ ગયો બરાબર છે ચાલો તો મિત્રો આ ચેપ્ટર ની અંદર જરૂરી અગત્યના બધા જ પ્રશ્નોની આપણે ફરીથી ચર્ચા કરી બરાબર છે ધ્યાનથી વિડીયો જોજો બધા પ્રશ્નોને વ્યવસ્થિત સમજવા પ્રયત્ન કરજો બરાબર અને કોઈ પણ પ્રશ્ન હજુ પણ જણાય તો એની જાણ કરશો અથવા એનું આપણે સોલ્યુશન મેળવી શકીએ બરાબર આ લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ નમસ્કાર ઓમ શાંતિ